તો વાસ્તવમાં એ તમામ અપીલ જે છે આપણે શિક્ષિત થયા છે એવું તો આપણે બધા સમજીએ છીએ ખોટા ખર્ચ કોને કહેવાય એ પણ આપણને સમજ પડે છે તો જ્યારે તમે સમાજમાં પહેલ ને કરો છો લોકોને સમજાવો છો કે આપણે હું બંધ કરવું જોઈએ દેખાદેખી નહીં કરવી જોઈએ મને પરવડે છે હું કરું પણ બીજાને નથી પરવડતું ને એ પાછળ ખેંચાય છે ને સમાજનું અહિત થાય છે તો વાસ્તવમાં એ સમાજ એને માને છે કે પછી એક સ્વચ્છંદતા દરેક લોકોમાં એક આવી ગઈ છે કે હું ભણેલો ગણેલો છું હું થોડું કમાયું છું તો એ હું નક્કી કરીશ કે મારે ખર્ચ કરવો કે નહીં કરવો ના અમંતભાઈ એવું નથી હું મારી પોતાની વાત કરું તો ઓગણીસો નેવુંથી ક્ષત્રિય સમાજની પ્રવૃત્તિમાં હું જોડાયેલો છું અને આમ વાવથી ચાલુ કરી અને સુરત માંડવી સુધી અને આ બાજુ આમ કચ્છથી લગાવી અને અરવલ્લી સુધી મારે સામાજિક કાર્યો માટે સમૂહ લગ્નો માટે અન્ય મેળાવડાઓ માટે મારે જવાનું થાય છે તો સમાજ માનતો નથી અથવા જે લોકો સદ્ધર છે એ લોકો સ્વસંદ છે એવું પણ નથી સમાજના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો આ બધાના પ્રયત્નોથી હું આપને કહી શકું કે અત્યારે ક્ષત્રિય રાજપૂત સમાજમાં પણ હું એવું માનું છું કે દર વર્ષે સાતસોથી આઠસો એ સમૂહ લગ્નોનું આયોજન થાય છે હવે આપ વિચારો કે એક સમૂહ લગ્નમાં ઓછામાં ઓછા પચાસથી એંસી અથવા શો નવ દંપતી પ્રભુતામાં પગલાં મારતા હોય તો એનો ગુણા પાંચસો કરીએ અને એનો કમસે કમ ખર્ચ એક પરિવારનો આપણે આ ખોટા ખર્ચા માટે દાગીના એ બધું બનાવે ફર્નિચર હાથ એની વાત નથી કરતો ફક્ત જમણવારનો મંડપનો ખર્ચો ગણીએ ને તો એ પાંચ લાખ રૂપિયા થાય આ સમયમાં તો એટલા પૈસા સમાજના બચે છે હું આપણે વાત કરું કે અમારા ઉત્તર દક્ષિણ ગુજરાતમાં જે રાજપૂત સમાજો છે એમાં કોસંબા ખાતે હું લગભગ ત્રણ વખત જેલો છું અને ત્યાં હમણાં પિસ્તાળીસમો સમ સમૂહ લગ્ન થયો ખૂબ આનંદની વાત કહેવાય હા પિસ્તાળીસમો સમૂહ લગ્ન થયો અને એ લોકો તમે જુઓ તો નેરનું પાણી ઉપર છે દરેક પરિવારમાંથી બે જણા પરદે છે અત્યાર હાલ એટલે એને કહેવાય કે સુખી સંપદ લોકો પણ સમૂહ લગ્નનો રાહ અપનાવતા થયા છે એવી રીતે અમારે ચુવાર ચોરાસી વિભાગ ગણીએ તો ત્યાં પણ હું અવારનવાર જાઉં છું સમૂહ લગ્નમાં ભાગ લઉં છું તો ત્યાં પણ જેમ આ આદિવાસી ભાઈઓને હું આજે અભિનંદન આપું છું કે જે લોકોએ આ ખૂબ સુંદર મજાના સુધારા કર્યા છે પ્રેરણાદાયક એમને આપણે એમ કહીએ ને કે જન્મથી શરૂ કરી અને સગાઈ શ્રીમંત લગ્ન અને મરણ આ બધી બાબતોને આવરી લીધી છે અને ખોટા ખર્ચા ખોટા રિવાજો અને પોતાની મૂળ સંસ્કૃતિ તરફ એમને વળવાનો પ્રયત્ન કર્યો છે તો ચુવાડમાં તમે જુઓ કે ભાઈ અમે અમારા આગેવાન એવું નક્કી કર્યું કે ભાઈ સગાઈ કરવાની હોય તો ખાલી એકવીસ જણા જાય અને જે ગયા હોય એમને પહેરામણી કરવાની હોય છે ખાલી ફક્ત એકવીસ રૂપિયા જ પહેરામણી કરવાની અને જે લોકો દહેજ નહીં લેતા જે લોકો દહેજ લેતા નથી જેને આપણે સગામાં ચાંદલો કહીએ છીએ લગ્નમાં દેજ કહીએ છીએ એવા પરિવારોનું અમે જાહેરમાં સન્માન કરીએ છીએ એટલે બીજાને પ્રેરણા મળે કે ભાઈ આપણે પણ કાલે સન્માન મેળવવા માટે આ સ્ટેજ ઉપર રહીશું એવું આપણે ઉત્તર ગુજરાતમાં અમારા બનાસકાંઠામાં પણ આવું આયોજન હમણાં હું ગયો તો લગભગ પંદર દિવસ પહેલા તો એક મેજરપુર ગામ છે અમારું વડગામ તાલુકાનું તો એ ગામે હું નક્કી કર્યું મણિભાઈ સાહેબને ખબર હશે ખેરાલુ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તમામ સમાજમાં એ લોકો એવું નક્કી કર્યું કે ભાઈ આપણી ગામની દીકરીઓને જે જીયાણા કરવાના હોય છે એમના બાળકના જન્મ પછી માટે જે બધું આપવાનું હોય તો એમને અને જેમ જેમ કહેવાય ઢું આપણે એને ચોલક્રિયા કહીશું અથવા બાબરી કહીશું તો આખા ગામો એ સમૂહમાં એ આયોજન કર્યું બહુ સરસ હવે જો એક વ્યક્તિ એ કરતો ને તો કમસે કમ એનો પાંચ લાખ રૂપિયા ખર્ચો આવતો તો એની જગ્યાએ સાહેબ ગામે હું તો એવું કઉ છું કે એ દિવસે વધારની પણ પચાસ લાખ રૂપિયા બચાયા અને મને પણ મહેમાનમાં તો આવા ક્રાંતિકારી સુધારા એ દરેક જગ્યા થઈ રહ્યા છે કચ્છમાં પણ સમૂહ લગ્ન થાય છે એટલે સમાજના સામાજિક રાજકીય અને ખાસ કરીને યુવાન મિત્રો જ્યારે આ સમાજની સંસ્થામાં જોડાયા છે એના કારણે ખૂબ સારી એવી ઇફેક્ટ એ સમાજ ઉપર જોવા મળી રહી છે